પરમાત્માનું નામકરણ થયું, ધીરે ધીરે પરમાત્મા મોટા થયા, દેવો અને દેવીઓ દેવલોકના સુખનો ત્યાગ કરી પરમાત્માની સાથે રમવા, બાલ્ય વય પસાર થઈ ચૂકી છે, યુવાનીની અંદર પરમાત્મા પધારી ચૂક્યા છે. એક દિવસની વાત છે, રાજસભામાં પરમાત્મા પિતાની બાજુમાં બેઠા છે, રાજા અશ્વસેન ની પાસે રાજા પ્રસેન જીતના દૂત આવ્યા છે. અમારા રાજ્ય ઉપર યવન રાજા ચડાઈ કરીને આવી ગયો છે, આપની સહાય જોઈએ છે. 16 વર્ષના પાર્શ્વકુમાર લબર મુછિયા કહેવાય ઉભા થઈ ગયા. રાજા અશ્વસેન ને ચરણોમાં પ્રણામ કરીને કહે છે, પિતાજી અનુમતિ આપો તો હું લડાઈ કરવા છું. રાજા અશ્વસેન કહે છે, બેટા હજી તો મૂછનો દોરો નથી ફૂટ્યો અને તમે આ યુદ્ધના ઘા કઈ રીતના સહન કરી શકશો? હમણાં નહીં, બેસો, તમે અમે જશું અને તમે અહીં રહેજો. રાજા અશ્વસેન ની આ વાત સાંભળીને પાર્શ્વકુમાર ખડા થઈ ગયા. પિતાજી, મારા જેવો દીકરો બેઠો હોય અને તમારે યુદ્ધ કરવા જવું પડે એ અમારા માટે શોભાસ્પદ નથી. 26 અને 36 નો દીકરો ઘરમાં બેઠો હોય અને 70 કે 65 નો બાપ ઓફિસે જતો હોય, નોકરીએ જતો હોય, એ દીકરા માટે શોભા નથી. 30 અને 35 ની વહુ ઘરમાં બેઠી હોય અને 65 ની માં રસોડામાં રસોઈ કરતી હોય, એ કઈ દીકરીને કઈ વહુ માટે શોભાસ્પદ છે? ભગવાનના ચરિત્રને જો તમે ધ્યાનથી સાંભળશો તો માત્ર તમને પરમાત્માનું ચરિત્ર નહીં સમજાય, તમારે તમારી લાઈફ સ્ટાઈલ કઈ કેવી હોવી જોઈએ એ પણ શીખવા મળશે. આપણા શાસ્ત્રો એ લાઈફ સ્ટાઈલના મેનેજમેન્ટના કોર્સ, આપણા પ્રભુના ચરિત્રો, સંસારમાં વ્યવહાર કેવા કરવા જોઈએ એના કોર્સ ધ્યાનથી સાંભળશો તો તમે કમ્પેર કરી શકશો. ભગવાને પિતાજીને બેસાડી દીધા છે, અમારા માટે આ શોભાસ્પદ નથી, આપ આશીર્વાદ આપો, હું યુદ્ધમાં વિજય મેળવી નાખીશ. પાર્શ્વકુમાર પ્રસેનજીતને ત્યાં ગયા અને ત્યાંથી યવન રાજા પાસે પહોંચ્યા છે. ઇન્દ્રને સમાચાર મળ્યા કે ભગવાન યુદ્ધ કરવા નીકળ્યા, પોતાના દેવતા કેતવી નામના દેવને એમના રથનો સારથી બનાવી દીધો. યવનરાજને ખબર પડી, 16 વર્ષનો લબર મુછિયો મારી સામે યુદ્ધ કરવા દો, હમણાં એને હરાવી દઈશ. પણ રાજાના મંત્રીઓએ કીધું, મહારાજ જેવી તેવી વ્યક્તિ નથી, સમર્થ છે, વિચાર કરજો આને સામે પડતા પહેલા. નાનું બાળક સમજીને સામે નહીં જતા રહેતા, માંડ માંડ શાંત થયા. યવનરાજ મોઢામાં ઘાસનું તણખલું મૂકી પાર્શ્વકુમારના શરણે આવી ગયા, બચાવો, માફ કરો, આપની શક્તિને હું જાણી ન શક્યો અને પ્રભુની ઉદારતા છું. એક ટીપો લોહીનું પાડ્યા વગર યુદ્ધમાં વિજય, તીર્થંકરના આત્મા સંસારીપણામાં યુદ્ધમાં કદાચ જશે ખરા, લડશે ખરા, પણ એક જણને પણ ઘાયલ નહીં, આ એની કરુણા છે. પ્રત્યેક તીર્થંકરોના જીવનની બે વિશેષતા છે, એક કરુણા છે અને બીજો પરોપકાર છે. કરુણાદી ગુણો પેતો, કરુણાદી ગુણો પેતો પદાર્થ વ્યસની સદા તથૈવ ચેષ્ટતે ધીમાન વર્તમાનમાં હોય. કરુણાના સાગર હોય અને પરોપકારના ભંડાર, કોઈ જીવને તેઓ દુઃખી નથી કરી શકતા અને કોઈ જીવને સુખી કર્યા વગર. આપણે ઉલટું બહેનોની તો વાત થાય નથી,
મિસ્ટર ઓફિસ થી સાંજે ઘરે આવ્યો, એને જોયું કે બહાર બધી કેરીની છાલ પડી. અંદર જઈને સમસમી ગયો, એને બોલાવીને કીધું તને અક્કલ બક્કલ છે, આપણે સોસાયટીમાં રહીએ છીએ, કોઈ મેનર્સ છે તને? સોસાયટીમાં દરેક ઘરની બહાર ડસ્ટબિન આપવામાં આવ્યા છે. આ કેરીની છાલ બહાર રાખવાની હોય કે ડસ્ટબિનમાં નાખવાની હોય તમને ખબર ન પડે, શાંતિ રાખો. પણ એમાં ખબર શું ન પડે? આટલી તને નથી પડતી, મને શું નથી પડતી? હું તમને કહું એ બરાબર છે, મેં જાણી જોઈને જ બહાર રાખીશ. આમાં જાણી જોઈને શું છે? આખી સોસાયટીમાં આ વખતે કેરી આપણા ઘરે પહેલી આવેલી છે. હવે એ બાજુવાળીને ખબર કઈ રીતના પડે? ડસ્ટબિનમાં જતી રહે તો એને ખબર ન પડે, બહાર હોય તો ખબર પડે. મારે એ બેનને કેવું છે, બેન તારે આખી સોસાયટીને જ ખબર પાડીશ. તો એક કેરી એની 10 ચીરી કરો, એક એક રકાબીમાં એક એક ચીરી મૂકો અને કહેતા જાઓ લાભ આપો લાભ. આ રીતના પણ ખબર તો પાડી શકાય. એ રીતે